નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીતા. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. દક્ષિણ ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી. લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર શરૂ. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા. રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી. બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રો ખાતે ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. તહેવારને લઈ એસટી વિભાગને ભરપૂર કમાણી. રક્ષાબંધનના તહેવાર પર એક્સ્ટ્રા 99 એસટી બસોથી રૂપિયા 16.90 લાખની આવક થઈ. જન્માષ્ટમી પર્વને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ. યાત્રાધામ શામળાજીમાં મંદિર પરિસરને રંગબેરંગી લાઇટિંગથી શણગારાયું. વહાલના વધામણાને લઈ અનેરો ઉત્સાહ. લાંબા સમય બાદ વરસાદી ઝાપટું. માંડવીમાં એક માસ બાદ સવારે વરસાદી ઝાપટું વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા. વાતાવરણમાં ઠંડક. સમાચારોમાં વાત કરીએ તો માલપુરના લાલાવાડા પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. નર્મદાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. તો એક તરફ વરસાદના અભાવે પાણી છે નહીં અને બીજી તરફ પાણીનો વેડફાટ જોવા મળ્યો તો તંત્રની નબળી કામગીરી સામે આવી છે. તો બે દિવસથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો છે. તો લીકેજ પાઇપલાઇન રિપેર કરાવવા માંગ કરવામાં આવી છે. તો માલપુરના લાલાવાડા પાસે નર્મદાની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. તો નર્મદાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ જોવા મળ્યો તો એક તરફ વરસાદના અભાવે પાણી છે નહીં અને બીજી તરફ પાણીનો વેડફાટ સામે આવ્યો છે. તો તંત્રની નબળી કામગીરી સામે આવી છે. તો બે દિવસથી ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો લીકેજ પાઇપલાઇન રિપેર કરવા માંગ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ રીસામણા લીધા છે. જો કે આજે વહેલી સવારથી ફરીથી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગમન કર્યું હતું. નવસારી, ડાંગ, ગોધરા અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ગોધરા, નવસારી, ડાંગ, સાપુતારા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો તહેવારોને લઈને મુસાફરોની સવલત માટે હિંમતનગર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં રક્ષાબંધનમાં 99 એક્સ્ટ્રા બસમાં રૂપિયા 16.90 લાખ આવક થઈ હતી, જ્યારે 8 ડેપોમાં કુલ આવક રૂપિયા 4.23 કરોડ થઈ હતી. તહેવારોને લઈ હિંમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા મુસાફરોની સવલત અને સલામતી માટે મુસાફરોનો ધસારો વધુ હોવાને લઈને એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરના 8 ડેપોમાં જરૂરિયાત અનુસાર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી છે. ત્યારે રક્ષાબંધનના તહેવાર પહેલા અને પછી 99 એક્સ્ટ્રા એસટી બસો દોડાવવામાં આવી હતી, જેમાં 45.420 કિલોમીટર 99 એસટી બસો દોડી હતી અને રૂપિયા 16,90,472ની આવક થઈ હતી. શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. તેની ઉજવણીને લઈ પરંપરાગત કૃષ્ણ મંદિરોમાં ભારે હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પણ જન્માષ્ટમીની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને યાત્રાધામ શામળાજીમાં શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સમગ્ર મંદિરને અલગ અલગ રંગોવાળી રોશની કરવામાં આવી છે. સમગ્ર મંદિરમાં ઝગમગાટ જોવા મળ્યો છે. ખાસ લેઝર લાઇટથી શામળાજી મંદિર ઝળહળી ઉઠ્યું છે. ત્યારે શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છમાં આ વખતે જૂન જુલાઈ માસ દરમિયાન મોસમનો સરેરાશ વરસાદ 100% થી વધુ વરસી જતા નોંધપાત્ર વાવેતર થયું હતું, પરંતુ ત્યારબાદ ઓગસ્ટ માસ વિના વરસાદે પસાર થતા ખેડૂત વર્ગમાં પાકની સલામતી લઈ ચિંતા ફેલાઈ છે। તો છેલ્લા કેટલાક દિવસ દરમિયાન ઉષ્ણ તાપમાનનો પારો સતત મહત્તમ રહેતા જનજીવનને સખત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આ વચ્ચે માંડવી શહેરથી વરસાદને લઈ સારા સમાચાર સાંપડ્યા છે, જ્યાં સવારે વરસાદનું જોરદાર ઝાપટું વરસતા શહેરના આઝાદ ચોક સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલા ભીતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ સંતો મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો, જે બંને વિવાદિત ભીતચિત્રોને આજે સૂર્યોદય પહેલા જ દૂર કરાયા હતા અને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવાયા। સીએમ સાથે મળેલી બેઠક બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી। આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી। બીજી તરફ નજર કરીએ તો દાહોદ જિલ્લાના આકાશમાંથી પાણી ભરેલા વાદળો છેલ્લા 10 દિવસથી ગુમ થતા ખેડૂતોના માથે ધીમે ધીમે ચિંતાના વાદળો દેખાવા લાગ્યા છે। પાણીની જરૂરિયાત છે ત્યારે વરસાદના અભાવથી પાક કટોકટીમાં મુકાઈ જાય તેવી સ્થિતિ બની રહી છે। જોકે ખેતીવાડી વિભાગ અનુસાર હજી 10 દિવસ સુધી વરસાદ નહીં આવે તો પણ ખાસ વાંધો નહીં આવે તેમ છે। બીજી તરફ સિંચાઈની વ્યવસ્થા છે તો ખેડૂતો પિયત કરતા જોવા મળી રહ્યા છે। વરસાદ ખેંચાવાના કારણસર પાકોમાં ઉત્પાદન પર માઠી અસર પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। વડોદરા એસટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા સાદલીથી વડોદરા વાયા કાયા વરોહણ પોર થઈને ચલાવવામાં આવતી નવીન મિની બસની ફાળવણી કરાઈ છે। ડભોઈ ડેપોમાંથી આ બસ સવારે 6:30 કલાકે ઉપડી અને સાદલી આવશે અને 7:15 કલાકે સાદલીથી કીર્તિ સ્તંભ જવા માટે ઉપડશે, જે વાયા કાયા વરોહણ પોર થઈને જશે। આ બસ પરત 8:20 કલાકે કીર્તિ સ્તંભથી સાદલી આવવા માટે ઉપડશે, 9:30 કલાકે સાદલીથી કીર્તિ સ્તંભ જવા માટે ઉપડશે, ત્યાર પછી 11 કલાકે કીર્તિ સ્તંભથી સાદલી આવવા માટે ઉપડશે। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ધોરણ 8 થી 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાતમાં ધોરણ 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ પૈકી વર્ષ 2021-22માં 1.47 લાખ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેટ હતો, જે વર્ષ 2022-23માં 1.11 લાખ થયો હતો। હવે વર્ષ 2023-24માં ડ્રોપઆઉટ માત્ર 56,000 વિદ્યાર્થીઓ એટલે કે 5.5% ડ્રોપઆઉટ રેશિયો છે તેવી સરકારે સત્તાવાર જાહેરાત કરી છે। સરદાર પટેલ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત રવિવારે પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે। સામાન્ય સંજોગોમાં દિવાળીના વેકેશન પહેલા ઇન્ટરનલ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષમાં નવરાત્રી અને દિવાળીના સમય આડે ઓછા દિવસો બાકી રહેતા હોવાથી અને બીજું સત્ર દિવાળી બાદ નિયમિત રીતે શરૂ કરી શકાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે। પરીક્ષા વિભાગ દ્વારા સ્નાતક અનુસ્નાતક કક્ષાની એક્સટર્નલ પરીક્ષાનું નવરાત્રીના સમયે જ આયોજન કરવાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેને પગલે એબીવીપી દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને આવેદન આપી પરીક્ષાની તારીખ બદલવાની માંગ કરી હતી। દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે। ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વહારે સરકાર આવી છે। ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી 7,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે। કાકરાપાર ડાબા જમણા અને કાંઠા નહેરમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે, જેથી ખેડૂતોની ચિંતા ઘટશે। સિંચાઈનું પાણી છોડવાથી ડાંગર અને શેરડીનો પાક બચી જશે। છેલ્લી 10 વર્ષમાં પ્રથમવાર ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વરસાદ પડ્યો નથી। ભરૂચ, સુરત, નવસારી, વલસાડના ખેડૂતોએ સિંચાઈના પાણી માટે રજૂઆત કરી હતી, બાદમાં રાજ્ય સરકારે માંગ સ્વીકારી છે। સપ્ટેમ્બર મહિનો ઓગસ્ટ મહિનાની જેમ સાવ કોરોકટ તો નહીં જ જાય, કારણ કે સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિ ભારે કે ધોધમાર વરસાદની નહીં પરંતુ હળવા વરસાદની આગાહી તો છે જ। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે, જેમાં સપ્ટેમ્બર માસમાં રાજ્યભરના ભાગોમાં સારા એવા વરસાદના સંકેત છે। આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ઓગસ્ટ ભલે કોરી ગયો પરંતુ સપ્ટેમ્બર કોરો નહીં જાય। સપ્ટેમ્બરમાં પહેલા સપ્તાહમાં જ મેઘરાજા ધબધબાટી બોલાવશે, જોકે સપ્ટેમ્બર શરૂ થયો પણ હજુ વરસાદનું ટીપું એ પડ્યું નથી, ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ બેઠા છે। ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, નમસ્કાર।